ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટી 131.18 મીટરે પહોંચી ગઈ છે, જેના પગલે ડેમના 25 દરવાજા 0.5 સેન્ટીમીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે, કારણ કે એવું પહેલી વાર બન્યું છે કે નર્મદા ડેમના આ દરવાજા ખોલવામાં આવ્યા હોય. ડેમમાં 38,000 ક્યુસેકથી વધુ પાણીની અત્યારે આવક થઈ રહી છે, જેને પગલે ડેમના 25 દરવાજાને 0.92 સેન્ટીમીટર ખોલીને 6,45,000 ક્યુસેક પાણી છોડાવશે. આપને જણાવી દઈએ કે 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ વખત આ ખોલવામાં આવ્યા છે, એટલે આ સંપૂર્ણ ઘટનાને ખૂબ જ ઐતિહાસિક નજરે જોવામાં આવી રહી છે. ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને સાથે તે વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે અત્યારે નર્મદાનું જે જળસ્તર છે તે પણ વધી રહ્યું છે. મુખ્યપ્રધાન રૂપાણી પણ નર્મદાના નીરના વધામણા કર્યા છે. આ ઐતિહાસિક ઘટના કે જેનું સાક્ષી ગુજરાત બન્યું, મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પહોંચ્યા અને તેઓએ કર્યા નર્મદાના નીરના વધામણા, કારણ કે નર્મદાનો આ ડેમ એ રાજ્યની જીવાદોરી સમાન છે. અત્યારે પ્રથમ વખત જ્યારે ભરપૂર નર્મદા ભરાઈ ગઈ હોય, ડેમ છલો છલ થઈ ગયો હોય ત્યારે તે લોકો પણ વધાવી રહ્યા છે. મારા સંવાદદાતા નર્મદા ડેમથી સીધા આપણી સાથે ત્યાં જોડાય કે આ છે નિર્મલ દવે. નિર્મલ, આખરે અત્યારે શું ત્યાં જાણકારી મળી રહી છે, કારણ કે 25 દરવાજા ખોલવામાં આવ્યા છે, એક ઐતિહાસિક ઘટના છે કે જેનાથી રાજ્યભરના ખેડૂતો પીવાના પાણી માટે જે લોકો નર્મદા આધારિત છે તેઓને પણ સીધો ફાયદો થશે? વિધિ, જે ઘટના બની છે અને ઘટના ઐતિહાસિક ચોક્કસથી કહી શકાય, મારા કેમેરા પર્સન મનીષ ત્રિવેદી છે એ તમને અત્યારે હું જે જગ્યાએ છું ડેમની બરોબર ટોચ ઉપર છું અને ત્યાંના દ્રશ્યો બતાવે છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ તમામ દ્રશ્યો છે નર્મદાના કેચમેન્ટ એરિયાના, જે કેચમેન્ટ એરિયા છે કે જ્યાંથી પાણી આવી રહ્યું છે, વરસાદી પાણીની આવક થઈ રહી છે, એ એરિયાના દ્રશ્યો અત્યારે મારા કેમેરા પર્સન મનીષ ત્રિવેદી આપને બતાવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ભારે વરસાદને પગલે નિરંતર પાણીની આવક થઈ રહી છે. પાણીની જે રીતે આવક થઈ રહી છે અને સાથે સાથે પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે, કેમ કે જે પાણીનો સંગ્રહ છે 131.20 મીટર સુધી પહોંચી ગયો છે. અત્યારે ફરીથી મારા કેમેરા પર્સન તમને દ્રશ્યો બતાવશે. હવે જે દરવાજાના દ્રશ્યો છે તે બતાવવાનો આપણે પ્રયત્ન કરે છે. જે પાણીના દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો, નર્મદા નદીના દરવાજા ખોલ્યા બાદ જે પાણી વહી રહ્યું છે તેના આ દ્રશ્યો છે અને એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. TV9 ના વ્યુઅર્સ માટે આ દ્રશ્યો છે, જે રીતનું પાણી વહી રહ્યું છે, વિઝિબિલિટીનો પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. સીએમ જે રીતે આવ્યા છે તેમને હેલિકોપ્ટરના લેન્ડિંગમાં પણ ક્યાંક પ્રોબ્લેમ થયો હતો, તે પ્રકારનું વાતાવરણ અત્યારે અહીં જોવા મળ્યું છે. પરંતુ જે રીતે સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળામાંથી વહેતી જે નર્મદા નદી છે તે નર્મદા નદી અત્યારે એનું દ્રશ્ય નયનરમ્ય જોવા મળી રહ્યું છે. અત્યારની વાત કરવામાં આવે તો અહીં પ્રવાસીઓ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો આ નર્મદા ડેમ જે છલકાયો છે, જે દરવાજા ખોલવામાં આવ્યા છે તેને જોવા માટે અહીં આવી ગયા છે. એટલે જે રીતની અત્યારે સ્થિતિ છે વિધિ એ જે સ્થિતિ છે તે સ્થિતિને અત્યારે લોકો માણવા માટે આવી રહ્યા છે. બલદવે જાણકારી આપી રહ્યા હતા નર્મદા ડેમથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે નર્મદાના નીરના વધામણા કર્યા હતા, કારણ કે આવું પહેલી વખત બન્યું છે કે જ્યારે ડેમ છલો છલ થઈ ગયો છે. અત્યારે ત્યાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ત્યાં વિઝિબિલિટીનો પણ અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે. પરંતુ આ તમામની વચ્ચે લોકો અત્યારે ખુશખુશાલ છે, ગુજરાત અત્યારે ખુશ છે, કારણ કે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર આ ડેમ કે જે અત્યારે છે છલોછલ થઈ ગયો છે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા કે જ્યાંથી આ કેચમેન્ટ એરિયા કે જ્યાંથી નર્મદા રાજ્યમાં પ્રવેશે છે. આપણે જણાવી દઈએ કે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા, લોકમાતા તરીકે જ્યારે આપણે નદીઓની ગણના કરતા હોઈએ ત્યારે તેના પૂજનનું પણ એક મહત્વ છે અને આ જ વધામણા કરતા મુખ્યપ્રધાન પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે 25 દરવાજા ખોલી દેવાયા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે. જે કેચમેન્ટ એરિયા છે સરદાર સરોવર ડેમનો, એટલે કે સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળા વચ્ચેથી પસાર થતી જે નર્મદા નદી છે તેમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણીની આવક ભરપૂર માત્રામાં થઈ છે.
અને જેના જ કારણે સરદાર સરોવર ડેમ છે તેમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. જે રીતે પાણીની આવકમાં વધારો થયો છે ત્યારે વર્ષ 2013 ની જે સપાટી હતી તેની કરતા પણ વધારે સપાટીને ચાલુ વર્ષે પાણીનું સ્તર આંબી ગયું છે. જે પાણીનું સ્તર આંબી ગયું છે અને તેના જ કારણે નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. પાણીની આવક પણ જે રીતે થઈ રહી છે તેની સાપેક્ષમાં પાણીની જાવક પણ થઈ રહી છે. આમ જે રીતે પાણીની જાવક નદીમાં કરવામાં આવી રહી છે અને તેના કારણે નદીકાંઠાના વિસ્તારમાં આવેલા જે ગામો છે તેને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રિવરબેડ પાવર હાઉસ જે હતા તેમને પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને જેના કારણે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તેના કારણે અહીં જે દ્રશ્યો છે તે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી જે સૂકીભટ રહેલી નર્મદા નદી છે તે બે કાંઠે વહેવા લાગી છે અને જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો અગાઉ વર્ષ 2016માં જ્યારે ડેમની સપાટી જે મહત્તમ સપાટી હતી તેના કરતાં પણ વધારે ગઈ હતી ત્યારે ડેમ છલકાયો હતો અને ત્યારબાદ અત્યારે એટલે કે વર્ષ 2019માં જ્યારે પાણીની આવક થઈ રહી છે ત્યારે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીને છોડવામાં આવી રહ્યું છે. આમ જે રીતે વરસાદી પાણીની આવક થઈ રહી છે અને તેના જ કારણે જે નયનરમ્ય દ્રશ્યો છે તે નયનરમ્ય દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. વિઝિબિલિટીની અસર તો ચોક્કસ થઈ રહી છે. ભરપૂર માત્રામાં વરસાદ પણ પડી રહ્યો છે ન માત્ર જે નર્મદા નદીનો વિસ્તાર છે તેમાં પરંતુ ઉપરવાસનો જે વિસ્તાર છે નર્મદા નદીનો જે કેચમેન્ટ એરિયા છે તેમાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નિયમિત રીતે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે નિર્મલ દવે, TV9 નર્મદા.